નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। તો મિત્રો, ખેડૂતોને ઉપયોગી થાય તેવા મોટા સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। હેડલાઇન નંબર એક, ખેડૂતોને 5000 સબસિડી મળશે। ખેડૂતોને શિયાળુ પાકમાં ઉપયોગી થતી તમામ જંતુનાશક દવાઓના વ્યાજબી કિંમતમાં મળી રહે તે માટે આપવામાં આવશે 5000 સુધીની સબસિડી। જ્યારે સરકારી લેબમાં ટેસ્ટ થયેલ જૈવિક દવાઓ વેચવાનો સરકારનો હેતુ છે। જ્યારે આ યોજના માટેના ફોર્મ આગામી લાભપાસમથી ભરવાના શરૂ થશે, જેથી જે ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓ વ્યાજબી ભાવે ખરીદવા માગે છે તેવા તમામ ખેડૂતોને વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી દે। હેડલાઇન નંબર બે, મફત અનાજ વિતરણ અંગે મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે NSF રેશન કાર્ડમાં મફત અનાજ વિતરણને લઈને આવ્યા મોટા સમાચાર। રાજ્યમાં આગામી 30 તારીખ સુધી અનાજ વિતરણની કામગીરી શરૂ કરવાનો સરકારે આદેશ આપ્યો છે, જેમાં 5 કિલો અનાજ એક વ્યક્તિ દીઠ મફત આપવામાં આવશે। જેમાં મિત્રો, આ વખતે અગાઉથી ઘઉં અને ચોખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી હવે 5 કિલો અનાજની સાથે ઘઉં અને ચોખા પણ આપવામાં આવશે। હેડલાઇન નંબર 3, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આવનારા વર્ષ એટલે કે 2023 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સપ્લાયરનો લક્ષ્ય રાખેલ છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટી શકે છે। આ પગલાંને લીધે ક્રૂડ ઓઇલની આયાત પર વાર્ષિક 4 અરબ ડોલરની બચત થશે, એટલે કે સસ્તું ઈંધણ નાગરિકોને આ વર્ષના લગભગ અંત સુધીમાં મેળવી શકે છે। હેડલાઇન નંબર 4, અડદ અને તુવેરની બહારના દેશોમાંથી આયાત થશે। દિવાળી તહેવારો પછી ચૂંટણી આવતી હોવાથી તુવેર અને અડદના ભાવ કંટ્રોલમાં રાખવા સરકારે આયાત વેપારોને લઈને લીધો મહત્ત્વનો નિર્ણય। દેશમાં અડદ અને તુવેરનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં અડદ અને તુવેરની બહારના દેશોમાંથી આયાત કરશે, જ્યારે સરકારના નિર્ણયના કારણે ખેડૂતોને સિઝનના ટાઈમે તુવેરના ભાવ ઓછા મળશે। જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાના હોય છે ત્યારે સરકાર કંઈક ને કંઈક સળી કરીને ખેડૂતોના ઉત્પાદનના સારા ભાવ આવવા દેતી નથી। હેડલાઇન નંબર 5, અન્નપૂર્ણા યોજના માત્ર 5 રૂપિયામાં ભોજન। ગુજરાત સરકારે 8 ઓક્ટોબરથી અમદાવાદ અને ગાંધીનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવી છે। આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે। સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારોને 5 રૂપિયામાં ભોજન આપવામાં આવી રહ્યું છે। હેડલાઇન નંબર 6, ખેડૂતોને મળશે 15 લાખ સુધીની સહાય। સરકારે કિસાનને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે। કિસાનોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજનાની સ્કીમની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। સરકારે દેશના કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે। આ સ્કીમનો લાભ લેવા માટે એક કિસાનને મળેલી એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવી પડશે। તેનાથી કૃષિ સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઇઝર, વીસ કે દવાઓ ખરીદવામાં પણ ખૂબ જ સરળતા રહેશે। હેડલાઇન નંબર 7, તહેવારોમાં સોના ચાંદી થયું મોંઘું। સોના ચાંદીના ભાવમાં તહેવારો પર વધારો જોવા મળી રહ્યો છે। આજે સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ચાંદીના ભાવમાં વધારો થયો છે। 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં આજે 800નો વધારો થયો છે। તે સાથે ગઈકાલના ભાવ 60,000 હતા, તે વધીને 60,800 રૂપિયા થયા છે। ચાલું સપ્તાહમાં સોનાના સરેરાશ 1600થી 1700નો વધારો આવ્યો છે, જ્યારે ચાંદીમાં સરેરાશ 3,000નો ઉછાળો આવ્યો છે। રૂપિયા 61,000 ક્વોન્ટે થઈ ગયા છે। હેડલાઇન નંબર 8, ખેડૂતોને સરકાર સામે મોટી માંગ। સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી સંખ્યામાં સરકારને ઈમેલ કરી માંગણી કરી રહ્યા છે કે ચોમાસામાં 120%થી 291% સુધી વરસાદ પડ્યો છે, તેવા 92 તાલુકામાં તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરાવવો જોઈએ, કારણ કે આ 92 તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખરીફ પાક સાવ નિષ્ફળ ગયો છે, જેના લીધે ખેડૂતોની મોટી આર્થિક નુકસાની સહન કરવાની નોબત આવી છે। ખેડૂતોએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે
2016 અગ્રસ્ત મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે, જે મુજબ લીલો દુષ્કાળ જાહેર કરાયો નથી. આ વખતે આ તાલુકામાં અતિવરસાદના લીધે વાવેતર બળી ગયું છે. અસહ્ય કહી શકાય તેવા આર્થિક ફટકો લાગ્યો છે. આ વખતે ગુજરાત રાજ્યમાં 21 તાલુકામાં 160થી લઈને 210 સુધી વરસાદ પડ્યો છે. 38 તાલુકાઓ એવા છે કે જેમાં 140થી 149% સુધી વરસાદ નોંધાયો છે, અને 32 તાલુકાઓ એવા છે કે જ્યાં 120થી 139% વરસાદ નોંધાયો છે. હેડલાઇન નંબર 9, કપાસ અને મગફળીના ખેડૂતોને સલાહ. ગુજરાતના દરેક માર્કેટયાર્ડ બંધ હોવા છતાં ગામડે બેઠા કપાસ અને મગફળીના વેપારો થઈ રહ્યા છે. ખેડૂતોને દિવાળીમાં પૈસાની જરૂર હોવાથી ઓછા ભાવે સારો માલ પડાવી લેવાની ભાવનાથી વેપારીઓ વેપાર કરવા નીકળ્યા છે. જ્યારે ગુજરાતના દરેક ખેડૂતોને માર્કેટયાર્ડ બંધ છે ત્યાં સુધી મગફળી અને કપાસ ન વેચવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે દિવાળીના તહેવારો પછી કપાસ અને મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અને મિત્રો, તમે કૃષિ વિષયક સમાચાર સૌથી પહેલાં જાણવા માગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ, બાય.